नमस्कार विद्यार्थी मित्रों, धोरण 4 विषय गणित पाठ 13, पाठनुं नाम छे खेतर अने तेनी फरते वाड। आपणे भाग 1 मां आगळ आ बधुं જોઈ ગયા, બરોબર? આ રહેમત છે, એનું આ ખેતર છે, એની ખેતરની ફરતે વાડ બનાવવા માટે એને તાર લેવો હતો, તો એને એના ખેતરની ફરતે વાડ બનાવવા એને તાર લેવો હતો, એમાં એની ખેતરની ફરતે વાડ કેટલી મીટર હતી? તો અહીંયા નીચે આપેલી છે, 54 મીટર હદ હતી, તો 54 મીટરમાં એને કેટલા મીટર? 70 મીટર ખરીદેલો હતો તાર, કેટલા મીટર? 70 મીટર। 70 મીટરમાંથી એને ફરતે ફરતે તાર બાંધ્યો હતો, 54 મીટર ગયો, અને બાકી વધે કેટલો? તો 16 મીટર। તો એ 16 મીટર હતો એ અહીંયા નીચે ગણપતને એના ખેતરની ફરતે વાડ બનાવવા માટે જરૂર હતી, તો ગણપતે રહેમત પાસે તાર માગ્યો। અહીંયા આપણે જોઈ શકીએ છીએ, આ ગણપત છે અને આ રહેમત છે, તો ગણપતે રહેમત પાસે તાર માગ્યો, તો ગણપતે રહેમત પાસે તાર માગ્યો એટલે રહેમતે એને 16 મીટર તાર જે વધેલો હતો એ ગણપતને આપ્યો, બરોબર? તો પછી પાછા ગણપતના ખેતરની લંબાઈ આપણે જોવાની છે, પહોળાઈ, લંબાઈ અને ફરતીકોણ વાળ। તો એના ખેતરની લંબાઈ કેટલી થઈ હતી? એના ખેતરની લંબાઈ ગણવાની આપણે 9 વત્તા 15 વત્તા 15 વત્તા 9 વત્તા 18 બરાબર કેટલી મીટર હતી? આપણે અહીંયા આગળના પીરિયડમાં જોઈ ગયા હતા, તમને યાદ છે બાળકો કેટલી હતી એમ? મને તો ખબર જ છે કેટલી હતી એમ, એના ખેતરની ફરતે લંબાઈની વાડ બનાવવા માટે 66 મીટર હતી। કેટલી હતી હદ? 66 મીટર, બરાબર બાળકો? તો 66 મીટરમાંથી એની પાસે 16 મીટર તાર રહેમતે આપ્યો હતો, એની પાસેથી લીધો હતો, તો હવે એને કેટલા તારની જરૂર પડે? 66માંથી 16 બાદ કરો એટલે જેટલો જવાબ આવે એટલા મીટર તારની એને જરૂર પડશે। તો અહીંયા 66માંથી 16 બાદ કરશું, આપણે બાદબાકી કરશું, તો એને 50 મીટર હજી તારની જરૂર પડશે, તો ગણપતને હજી જ પણ 50 મીટર તાર લેવો પડશે, બરાબર બાળકો? પછી હવે આગળ અહીંયા આપણને 4 દાખલા આપેલા હતા, કેટલા? 4, એ અ બ આ ક અને આ ડ, આ બધા ચારે ચાર ખેતર અલગ અલગ પ્રકારના છે, એમાં ફરતીકોર એની હદની લંબાઈ આપેલી છે જે આપણે સરવાળો કરી અને માપવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા છે 24 મીટર, 24 વત્તા 15 વત્તા 6 વત્તા 15 તો બરાબર કેટલી થાય? 15 વત્તા 6 વત્તા 15 વત્તા 24 બરાબર 60 મીટર થાય। કેટલી થાય? તો અહીંયા આમાં જવાબ આવશે હદ 60 મીટર, બરાબર? પછી આપણે બ, તો બમાં જોઈશું 9 મીટર વત્તા 6 મીટર વત્તા 3 મીટર વત્તા 6 મીટર વત્તા 6 મીટર વત્તા 12 મીટર તો 12 વત્તા 6 વત્તા 6 વત્તા 3 વત્તા 6 વત્તા 6 બરાબર, તો એની લંબાઈ થશે 42, તો બની લંબાઈ આવશે 42, અની લંબાઈ આપણે આવી 60 અને બની લંબાઈ મીટર આવી આપણે 42। હવે આપણે કની મીટરની જોઈશું, તો એમાં લખશું 15 વત્તા 9 વત્તા 12 બરાબર, 15 વત્તા 9 વત્તા 12 બરાબર થશે 36, અહીંયા 36 જવાબ આવશે, કેટલો? 36 મીટર હદ થશે કની। હવે આપણે ડ, તો ડમાં આપણે જોઈ શકીએ છીએ ખેતર મોટું છે અને એની પહોળાઈ અને લંબાઈ પણ મોટી છે, જેથી કરી એની હદ મોટી હશે। 15 વત્તા 9 વત્તા 15 વત્તા 15 વત્તા 9 વત્તા 15 બરાબર થશે 78 મીટર, કેટલી થશે? 78 મીટર। તમે સરવાળો કરી શકો છો, તમારી નોટમાં કરવો હોય તો, અથવા તમારી બાજુમાં તમે પેન્સિલ લઈને બેઠા હોય તો નોટમાં કરો, અને કાકરા પેન કે પાટી લઈને બેઠા હોય તો પાટીમાં કરો, તો એ તમારે સરવાળો કરવાનો છે, બરાબર બાળકો? સરવાળો કરશો એટલે તમને જવાબ મળી જશે, અને આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે અ બ ક ડ એમાં ચાર, જેની ચારે ચાર ખેતરની હદ શોધવાની હતી એમાં સૌથી હદ કોની વધારે લાંબી છે? તો ડની, એની 78 હતી, બરાબર? પછી હવે આપણે આગળ જોયું હતું કે આ ચંદુના પિતાજી વૃદ્ધ યુવા માણસ તરીકે તેના ગામમાં ઓળખાય છે,
એ રોજ ચંદુના ખેતરની ફરતે ચાર ચક્કર મારે છે. તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો અહીંયા લખવાનું છે, આપણે પહેલા સરવાળો કરવાનો છે. સો, અહીંયા સો આપેલા છે, 100 મીટર વત્તા 150 મીટર વત્તા 100 મીટર વત્તા અહીંયા બાજુમાં પણ 150 આપેલા છે, બરાબર. અહીંયા અહીંયા માર્ક્સ બરાબર ચાલતું નથી, બરાબર. 150 વત્તા 6 વત્તા 150 વત્તા નીચે 100 આપેલા છે, બરાબર. તો બરાબર થશે 500 મીટર. કેટલું થશે? 500 મીટર. તો 500 × 4 500 × 4 તો 5 × 6 = 20 અને પાછળ 2 શૂન લગાવી દો, 20 ની પાછળ એટલે 2000 મીટર અને કિલોમીટર એટલે 2 કિલોમીટર. 1000 કિલોમીટર હોય, 1000 મીટર હોય તો 1 કિલોમીટર થાય, તો 2000 મીટર હોય તો 2 કિલોમીટર થાય, 3000 કિલોમીટર હોય અલા 3000 મીટર હોય તો 3 કિલોમીટર થાય. એવી રીતે બારીક બાળકો તમને સમજ પડશે ને, જોજો આમાં ના કરવું પડે તો પાછા મને પૂછજો. હવે અહીંયા ત્રીજો દાખલો છે. ગણપતની પત્ની દરજીની દુકાનમાં કામ કરે છે. તેણે ટેબલ ક્લોથની ફરતે લેસ પટ્ટી લગાવવા તેણે 100 મીટર લેસ ખરીદી છે, બરાબર. તો આ જો આનો સરવાળો કરવાનો, 1 50 સેમી વત્તા 50 સેમી વત્તા 1 મીટર 50 સેમી વત્તા 50 સેમી તો એની કેટલી થશે? 150 વત્તા 50 એટલે 200, 200 વત્તા 150 એટલે 350, 350 વત્તા 50 એટલે 400. તો 400 સેમી બરાબર 4 મીટર થશે. તો આ એક ફરતે ટેબલની ફરતે લેસ લગાવવા માટે એને 4 મીટર લેસની જરૂર પડશે. એને પણ ફૂલ લાવી લેસ કેટલી છે? 100 મીટર. તો 100માંથી 4 મીટર તો એને લગાવી, બરાબર. પછી એવું છે, આવા 3 ટેબલ ક્લોથ ફરતે લગાવવા કેટલી લેસની જોઈ, કેટલી લેસ જોઈશે? તો 12 એકા આમાં કેટલી જોઈતી? 4, બરાબર. તો 4 એકા 4, 4 2 8 અને 4 3 12 તો 12 મીટર લેસ જોશે. હવે એની પાસે કેટલી રોલ બાકી વધી? તો 100માંથી 12 બાદ કરો. 100 મીટર છે લેસ લીધી હતી, એમાંથી આપણે 3 ટેબલ ક્લોથને લગાવી તો 12 મીટર જોઈએ. 3 આવ્યા અને 1 આ ઉપર બતાવેલું છે એ 4, બરાબર. તો 4ને બાદ કરીએ એટલે 12 મીટર લેસ જોઈ, એટલે 100માંથી 12 મીટર બાદ કરો એટલે કેટલી વધે? 88 મીટર વધે. પછી આ તો તમારે દોરી લેવાની છે અને એવું ખાનાવાળું એક કાગળ લેવાનું છે, બરાબર બાળકો. એમાં તમારે આવા આકારની દોરી બનાવવાની છે અને પછી એમાં માપવાનું છે કે સૌથી ચોરસ કયા ખાનામાં વધારે છે, એ રીતના છે, બરાબર. પછી અહીંયા તમારે આવું એક પેજ લઈ અને અલગ અલગ પ્રકારના અહીંયા ચોરસ આવી કલરથી દોરવાના છે, બરાબર. પછી અહીંયા ચોરસ ખેતરની હદની લંબાઈ 12 સેમી છે. તો આ ચોરસના ખૂણાની 1 સેમીના માપના નાના ચોરસ કાપો. બીની હદની નાની હશે કે મોટી તેની લંબાઈ શોધો. તો આપણે આગળ જોયું હતું, બરાબર. આમાં લખેલું છે નીચે બાજુમાં અ, એમાં લખ્યું છે આ ચોરસના ખૂણેથી 1 સેમીના માપનો નાનો ચોરસ કાપ્યો. બીની હદ નાની હશે કે મોટી તેની લંબાઈ શોધો. તો બીની હદ, આકારની હદની લંબાઈ કેટલી હશે? તો 12 સેમી, બરાબર. કારણ કે અહીંયા 12 સેમી ઉપર આપેલું છે. પછી બ, જો તમે 1 સેમીનો ચોરસ સી આકારમાં દર્શાવ્યા પ્રમાણે કાપશો તો સી આકારના હદની લંબાઈ કેટલી થશે? તો અહીંયા તમે જોઈ શકો છો આના હદની લંબાઈ થશે સી આકારના 14 સેમી, બરાબર. પછી ડી, ડી ચોરસની હદની લંબાઈ શોધો. તો ડી ચોરસ અહીંયા આપેલો છે. તો ડી ચોરસની હદની લંબાઈ તમે શોધો તો જો 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 બરાબર 4 વાર 5 5 કરો એટલે 20, બરાબર. તો આની 20 થશે. પછી બ, અહીંયા બીજું, ડી ચોરસમાંથી 1 સેમીના માપના 8 ચોરસ કાપો. તો આમાં 8 ચોરસ જો અહીંયા 1 સેમીના કાપેલા છે, આ 1 આ 3 આ 4 5 6 7 અને આ ઉપર આ 8, બરાબર. એવા 8 ના 1 1 સેમીના કટકા કરેલા છે, બરાબર.
तो हवे ई आकार जेवु देखाशे। ई आकार ना हदनी लंबाई केटली छे? तो हवे एने हदनी लंबाई शोधो तमे, तो 36 मीटर थशे। 8 8 2 16 8 3 24 8 4 32 32 ने વચ્ચે 36 બરોબર, એક એક સેમીના ટુકડા 8 કર્યા એટલે 36, એટલે 8 36 મીટર થશે। હવે નીચે કમા આપેલું છે, એક સેમીના માપની હદ કેટલી હતી? એક સેમીના માપની હદ 1 સેમી હતી, આ એક ટુકડાનો કેટલા સેમીના ટુકડા હતા? 1 સેમીનો માપ હતો બરોબર। તો અહીંયા 1 અહીંયા આપણે નીચે કરીશું, 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 બરાબર 4, તો 4 ગુણ્યા 1 સેમી કહી શકાય। તો 4 ગુણ્યા 1 સેમી એટલે 4 એકા 4 સેમી બરોબર। હવે અહીંયા હોકીનું મેદાન 91 મીટર અને 40 સેમી લાંબુ તથા 55 મીટર પહોળું છે, કેટલું? 51 મીટર નહીં 91 મીટર અને 40 સેમી લાંબુ અને 55 મીટર પહોળું છે, તો તેના મેદાનની લંબાઈ શોધો। તો સૌપ્રથમ આપણે શું કરીશું, મેદાનની લંબાઈ શોધવા માટે 91 વત્તા 40 તો અહીંયા જવાબ આવશે 9140, કેટલું આવશે? 9140 બરોબર। પછી હવે મેદાનની પહોળાઈ, તો મેદાનની પહોળાઈ કેટલી છે? 55 મીટર બરોબર બાળકો। તો 55 ગુણ્યા 100 એકડે બે મીંડે 100, તો જવાબ આવશે 5500। પછી આપણે એનું સૂત્ર લખીશું, લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, પછી 91 40 આવ્યા હતા ને, 9140 વત્તા 5500 વત્તા 9140 વત્તા 5500, તો બરાબર આવશે 29280 સેમી। હજુ તો સેમીમાં જવાબ આવ્યો છે, આપણે સેમીમાંથી મીટરમાં ફેરવવાના છે, તો 29280 ભાગ્યા 100 કેટલા કરશો? એકડે બે મીંડે 100, એટલે બરાબર જવાબ આવશે 299 મીટર અને 85 સેમી બરોબર। હવે અહીંયા આપેલું છે, ઉષા અને વલસમાં વચ્ચે દોડની શરત લાગી છે, તો ઉષા અંદરના વર્તુળમાં દોડી રહી છે અને વલસમાં બહારના વર્તુળમાં દોડે છે, જે આપણે અહીંયા જે ગોળ રાઉન્ડ દોરેલું છે એમાં જોઈ શકીએ છીએ બરોબર બાળકો। અહીંયા જોઈ શકીએ છીએ, તો જો અંદરનું રાઉન્ડ હોય એ નાનું હોય અને બહારનું રાઉન્ડ હોય એ મોટું, એટલે અંદરના રાઉન્ડવાળા હોય એ આના કરતાં પાછળ કરતાં બેથી ત્રણ ડગલા આગળ હોય, એટલે એ લોકો ફટાફટ દોડી અને વધારે દોડી શકે છે અને જલ્દી રાઉન્ડ પૂરું કરી શકે છે, કારણ કે એનું રાઉન્ડ અંદરનું નાનું છે માટે, અને બહારનું રાઉન્ડ મોટું હોય છે એટલે તે ઝડપથી દોડે છે, છતાં પણ તે પાછળ રહી જાય છે, કેમ કે તે વર્તુળ મોટું છે એટલા માટે બરોબર બાળકો। હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયા 3 વર્તુળ બતાવ્યા છે જો, તો પણ અંદરનું વર્તુળ એકદમ નાનું છે, બહારનું શેર મોટું છે અને એના પ્રત્યે પણ આગળ છે એ તો વધારે મોટું છે, છતાં જો આ માણસ છેલ્લે હોય એ વધારે દોડતો હોય તોય છતાં એ પાછળ રહી જાય છે, કારણ કે પાછળ મોટું રાઉન્ડ બહારનું રાઉન્ડ હોય છે એ મોટું હોય છે। હવે અહીંયા એક બગીચો આપેલો છે, ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓએ શાકભાજીનો એક એક બગીચો બનાવવાનું વિચાર્યો, તેમણે જે જગ્યા પસંદ કરી તે આવી દેખાતી હતી, તો જો અહીંયા છે 1 નંબરનો બગીચો અને અહીંયા છે 2 નંબરનો બગીચો, જો બાળકો આ બગીચો અને આ બગીચાની લંબાઈ પહોળાઈ અને હદ બધી તમને સરખી લાગે છે, તો તમને લાગે છે આમાં વધારે હોય, પણ નહીં બાળકો, આમાં જો વસ્તે રેડ કલરનું જે ચિહ્ન આપેલું છે એ રસ્તો બતાવ્યો છે, એટલે આપણે તે ગણવાનો નથી, અહીંયા લીલો ગ્રીન કલર જે આપેલો છે એ અને આ બાજુ 2 નંબરમાં જે 2 નંબર લખેલો છે એ બરોબર બાળકો, તો બંનેની હદ અને લંબાઈ કદાચ તો સરખી છે। હવે અહીંયા લખેલું છે, બંને વર્ગના વિદ્યાર્થીઓએ વિચાર્યું કે બગીચો એક મોટો છે એટલે બંનેના બગીચો એક જોઈતો હતો, અચાનક નીતુએ કહ્યું, જોયું બંનેને એમ જ કે આ બગીચો 1 નંબરનો મોટો છે એટલે મારે એ જોઈતો હોય, તો
પછી તેને માપ્યો અને બધું સરખું કર્યું તો વિચાર્યું કે હો આમાં તો બંને સરખા છે, બંને બગીચાની લંબાઈ એક સરખી છે, તેમ નીધુએ કેવી રીતે શોધ્યું હશે? તો હવે હું તમને શોધતા શીખવાડું છું. બરોબર બાળકો? તો જો નીતુ બગીચાના એક હદની લંબાઈ એક હદ પર એક લાંબુ દોરડું મૂકશે અને તેની હદની લંબાઈ માપશે. પછી તે બગીચા બેની હદ પર લાંબુ દોરડું મૂકશે અને તેની લંબાઈ માપશે. અંતે તેને જોયું કે બંને બગીચાની હદની લંબાઈ સરખી છે, તેથી બંને બગીચા સરખા છે. બરોબર બાળકો? મેં તમને આગળ કહ્યું તેમ તમને એક નંબરનો બગીચો મોટો લાગે, પણ એમાં રેડ કલરનું જે ચિહ્ન વચ્ચે દેખાય છે એ રસ્તો છે, એટલે એ રસ્તો કાઢી નાખો એટલે બંને બગીચા સરખા છે. તમારા વર્ગખંડમાં રહેલ આ ટેબલ જુઓ, આ ટેબલ જુઓ, તમે તેના પર કેટલા ગણિત ગમત પુસ્તક મૂકી શકશો તેનું અનુમાન કરો. હવે અહીંયા જો આ પહેલું આપેલું છે, અનુમાન ખાલી કરવાનું છે, તો આપણે અનુમાનમાં શું લખીશું? તો અહીંયા લખેલું છે તમારું અનુમાન, અહીંયા અ તમારું અનુમાન. બરોબર? તો આપણે અનુમાન મૂકીએ તો મારા અનુમાન પ્રમાણે અહીંયા આઠ પુસ્તક પડેલા છે, તો આપણે આઠ પુસ્તક લખીશું. પછી હવે હવે તમે તપાસો કે તમારું અનુમાન સાચું છે કે તમે કેટલા પુસ્તકો મૂકી શકશો. તો હા, તો આમાં જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ પુસ્તક જ છે, તો ગણિત ગમતનું પુસ્તક આના જેવડું જ હોય છે, ભલે જાડાઈ વધારે હોય પણ એમાં લંબાઈનું જોવાનું આવે છે. બરોબર? પછી તમે અહીંયા લખેલું છે શું આ ટેબલ પહેલાના ટેબલ કરતા મોટું છે, હા કે ના લખો. તો હા, અનુમાન લગાવો કે ગણિત ગમતના કેટલા પુસ્તકો ટેબલ પર મૂકી શકશો. તો જો પહેલા ટેબલ પર આપણે આઠ પુસ્તક મૂક્યા હતા, તો આમાં આપણે દસ પુસ્તક મૂકી શકીએ. બરોબર? અંદાજ લગાવો સાચો છે કે નહીં તે તપાસો. તો નહીં, ખોટો છે. તમે કેટલા ગણિત પુસ્તકનો મૂકી શકશો? તો અહીંયા આવશે બાર. કેટલા આવશે? બાર. દસ પુસ્તક નહીં, બાર મૂકી શકાશે. બરોબર? તો બાર પુસ્તક હતા, બરોબર? એમાંથી તમારો અંદાજ દસનો હતો, તો બારમાંથી દસ બાદ કરો તો કેટલા પુસ્તક વધશે? બે પુસ્તક વધશે. બરોબર? અહીંયા કેટલા પુસ્તક વધશે? બે. હવે નીચેના પ્રશ્નોના જવાબ આપો. એક વર્તમાન પત્રથી ગણિત ગમતના કેટલા પુસ્તકોને પૂઠું ચડાવી શકાય? તો એક વર્તમાન પત્ર હોય તો એમાં બે પેજ હોય, બરોબર? તો બે પેજમાંથી તમે એક બાજુની સાઈડથી એક ચડાવી શકો અને બીજી સાઈડથી ચડાવી શકો એક, એમ તમે ચાર પુસ્તક ચડાવી શકો. હવે અડધા વર્તમાન પત્રથી મદદથી ગણિત ગમતના પુસ્તકનું પૂઠું ચડાવવાનો પ્રયત્ન કરો, તો ચડી શકશે ને? હા, કેમ કે તે અડધા એટલે બે હોય, એમાંથી એકને લો તો એકને ચડાવવા કરશો તો બે ચોપડીને ચડશે. શું તમે નાના કાગળથી તમારા પુસ્તકને પૂઠું ચડાવી શકશો? તો ના બાળકો, નાના કારણ કે ગણિત ગમતનું પુસ્તક તો મોટું હોય છે એટલે નાના પેપરથી આપણે તેને ચડાવી શકશું નહીં. બરોબર? હવે આગળ, તો અહીંયા તમને કહ્યું હતું કે તમારે આવા ગમે તેવા પાન, પાંચ આકારના પાન લેવાના અને પાંદડાને તમારે એક આવા ખાનાવાળા નોટનું પેજ હોય એમાં ચોંટાડવાના અને ફરતે પેન્સિલથી એને આકાર દોરી દેવાનો, એટલે અંદર છાપ થઈ જશે પાનની. બરોબર? પછી અંદર જે જોવાનું છે આમાંથી સૌથી વધારે મોટું પાન કયું છે, તો આપણે મધ્યમાંથી આ બંને બાજુ છે એની વચ્ચે આ મધ્ય કહેવાય, આ બે મધ્ય છે એ મધ્યમાં ઉપરનું, તો ઉપરનોમાં આપણે સંખ્યા વધારે છે ખાનાની એટલે ઉપરનું મોટું કરશું. બરોબર? એ રીતે તમારે પણ ચોંટાડીને અંદાજ કાઢવાનો છે. હવે અહીંયા કહ્યું છે મોટા લીલા ચોરસ ચોરસમાં એક સેમીના માપના કેટલા નાના ચોરસ બનાવેલા છે? તો તમે આ બોક્સ તમે ગણી શકો છો કેટલા નાના છે. તો મારા ખ્યાલ પ્રમાણે એક બે ત્રણ ચાર પાંચ ને છ, છ આડી લાઈન છે અને છ ઊભી લાઈન છે, તો છાયો છાયો છત્રીસ, છ નો ઘડિયો તમે બોલો તો છાયો છાયો છત્રીસ, છ ગુણ્યા છ કરો તો છત્રીસ આવશે, તો આખાના તમારે છત્રીસ હશે. એવી રીતે તમારે અહીંયા અનુમાન કરવાનું છે. બ્લુ કલરનું જે નીચે આપેલું છે એમાં જો આ એક લાઈન, નીચે બે લાઈન, આ ત્રણ,
અને નીચે ચાર, આમ આડી ચાર છે. હવે ઊભી કેટલી છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. તો આઠ એકા આઠ, આઠ દુ સોળ, આઠ તરી ચોવીસ ને આઠ ચોક બત્રીસ. તો આમાં બત્રીસ ખાના આવશે. કેટલા આવશે? બત્રીસ ખાના આવશે. અહીંયા લખ્યું છે, તમારું અનુમાન અહીં લખો. તો મારું અનુમાન છે અહીંયા બત્રીસ ખાના આવશે. જો તમે અનુમાન કરો બાળકો, આ લીટી તો પછી આપણે ઉપર સીધી જ જવાની છે આ, અને આ લીટી આડી જાય છે, આ લીટી આડી જાય છે, તો એ તો આડી જ જવાની છે. તો આપણે બરોબર વ્યવસ્થિત ખાના કરવી તો બત્રીસ ખાના થશે. અહીંયા હવે જુઓ, આ ચિત્ર જુઓ. શું તમે તેને એક સમાન ચાર ટુકડા વિભાજિત કરી શકો? દરેક ટુકડામાં સમાન ચોરસ હોવા જોઈએ. તો હા બાળકો, આમાં આપણે સમાન ચોરસ કરી શકીએ. એકમાં ચાર ટુકડા હોવા પડે. તો જો પહેલાં તો તમે એક અહીંયાથી કટિંગ કરી નાખો એટલે આ ઉપરના ચાર અલગ પડી જશે. પછી અહીંયાથી આમ એક આ વચ્ચે લીટી દેખાય છે ત્યાંથી અલગ કરશો એટલે આ ચાર ટુકડા થઈ જશે અને આ ચાર ટુકડા થઈ જશે. બરાબર, એ ત્રણ ટુકડા તો થઈ જશે. હવે ચોથો ટુકડો બનાવવા માટે આપણે આને અલગ પ્રકારથી કરીશું. એક ટુકડામાં કેટલા લેવાના છે? ત્રણ ત્રણ લેશું એટલે જો કેટલા ખાના ખુલશે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ, પછી આ નવ અને દસ, અગિયાર ને બાર. તો ચાર તરી બાર. બરાબર, તો ચાર બનાવવાના છે. તો આપણે ત્રણ ત્રણ ખાનાનો એક એક ટુકડો બનાવીશું. તો એક, આ બે અને આ ત્રણ, એ બનશે. બરાબર, એટલે આમ કરી આમ આકાર બન્યો. એવી જ રીતે અહીંયા ઉપર બનશે એક, આ બે અને આ બે અને એક આ ત્રણ. પછી નીચે એવી રીતે આ ખૂણો બનશે. એવી રીતે ચાર આકાર, ચાર આકારના ત્રણ 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 ખાનાના ચાર આકાર કટિંગ થાય. બરાબર, તમારે કરવું હોય તો તમે આ રીતે નોટમાં કરી શકો છો. બરાબર, પછી અહીંયા આપેલું છે, અહીંયા ચિત્ર સરસ મજાનું એક આપેલું છે, હું તમને બતાવવા પ્રયત્ન કરું છું. બરાબર, જો આખું ચિત્ર આવે તો હું બતાવું છું, નહીં તો તમે ધ્યાનથી જુઓ. જો નીચે થોડો રહી જાય છે એક ઘર. બરાબર, અહીંયા નીચે એક ઘર છે. તો અહીંયા શું કહેવા માગે છે બાળકો? કે આ ઘર, પછી આ ઘર, એક દાદા છે. બરાબર, એ દાદાને ચાર દીકરા છે. તો ચારે દીકરાને ચાર ઘર છે એટલે એક એક ઘર આપ્યું. પણ આ જમીન એક કૂવો છે, તો એક કૂવામાંથી જ બધાને પાણી ભરવાનું છે. તો એ કૂવામાંથી બધા અલગ અલગ રીતે કેવી રીતે પાણી ભરીને પોતાના ઘરે લઈ જશે? તો આમાં રસ્તો તમને આમ ઘાસ ઉગેલું છે એના પરથી ખ્યાલ આવશે. ચારે ઘરને અલગ અલગ લેવા માટે આવવાનું છે. તો આ પહેલાં ઘરને આપણે અહીંથી આમ લઈ જઈશું, આમ છેલ્લેથી આમ કરી અને આમ. બરાબર, પછી આ બીજાને આપણે આ બીજાને તો અહીંયાથી પણ આમ સીધું થાય છે, તો આમ કરી આમ. પછી આપણે ત્રીજાને જોઈશું, આ નીચેનાને જોઈશું. તો નીચેનાને અહીંથી ફરતે 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 આમ કરી અને આમથી જઈ અને આમ જવાનું છે. અને આને આવાસથી ઘર છે એનું મોઢું ઝૂંપડીનું એટલે આપણે એને આવાસથી લેવું પડે. બરાબર બાળકો, અહીંયાથી લેવું પડે. અને અહીંયાથી સીધું અહીંયાથી આમ કરી લેવાય. બરાબર, એવી રીતે દાદાએ તેના જમીનના ભાગ પડ્યા છે અને બાળકોને વેચી દીધા છે. બરાબર બાળકો, હવે આપણું અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. આ ચેપ્ટર મેં તમને બીજી વાર રિવિઝન કરાવ્યું છે, છતાં પણ જો નથી ખબર પડતી તો તમે બાળકો મને પૂછી શકો છો. હવે હવે આગળનું ચેપ્ટર છે ચૌદ, એમાં છે સ્માર્ટ ચાર્ટ. આ ચેપ્ટર આપણે છેલ્લું છે. બરાબર બાળકો, આ છેલ્લું ચેપ્ટર હું તમને આવતા પીરિયડમાં શીખવીશ, પણ થોડું થોડું આને હું તમને સમજ આપવા માગુ છું, તો આવતા પીરિયડમાં તમને થોડોક વધારે ખ્યાલ આવે. બરાબર, અહીંયા અમુક છોકરા જો દૂરદર્શન ટીવી જોઈ રહ્યા છે, અહીંયા ચિત્રમાં દેખાય છે. બરાબર, અમે સૌ ટીવી જોવાના અથવા રેડિયો સાંભળવાનો આનંદ માણી રહ્યા છીએ એવું લખેલું છે. બરાબર, આમાં અમે કેટલો સમય પસાર કર્યો એ જોવાનું છે. આમાં કેટલો સમય લોકોએ પસાર કર્યો તો આમાં જોઈ શકીએ છીએ. તમે દરરોજ ટીવી અથવા રેડિયાની સામે કેટલો સમય પસાર કર્યા તેની નોંધ કરો. આમ એક અઠવાડિયા સુધી કરો. એક અઠવાડિયામાં પસાર કરેલ સમય ખાલી જગ્યા કલાક થશે. બરાબર બાળકો, તો તમારે ઉપરથી જ છે. તમે પણ ઘરે ટીવીમાં કાર્ટૂન જુઓ છો, જેઠાલાલ જુઓ છો, અને આપણે અત્યારે રેડિયો નથી તો અત્યારે તમારી પાસે મોબાઈલ છે.
તો અત્યારે તમે મોબાઈલને કેટલો સમય આપો છો, ટીવીને કેટલો સમય આપો છો, એના આખા એક દિવસનો સમય લખવાનો કે મેં આટલા કલાક ટીવીમાં આપ્યો અને આટલો કલાક મોબાઈલને આપ્યો, બરાબર? પછી એમ કરતાં કરતાં તમારે અઠવાડિયા સુધી રોજ આટલા આટલું જેટલા જેટલા સમય જે વિષયને આપતા હોય એ લખવાનું છે. જો તમે રોજના 2 કલાક મોબાઈલને અને 2 કલાક ટીવીને આપતા હોય તો કુલ તમારો સરવાળો થાય 4 કલાક. તો એવા 4 કલાકના તમારે 7 અઠવાડિયા, 1 અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 હોય, બરાબર? તો 7 × 4 કરો તો 7 × 6 = 7, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 6 = 28, બરાબર? તો 28 કલાક તો તમારા આમાં ટીવીમાં મોબાઈલમાં જતા રહે છે. બાળકો, તમારો સમય ખૂબ અમૂલ્ય છે, તેને ભણવામાં થોડુંક ધ્યાન આપશો તો તમને જરૂરથી ખબર પડશે. તમે અત્યારે નાના છો, તમને અત્યારે ખ્યાલ નહીં આવે કે ભણતર એટલે શું. મોટા થશો ત્યારે તમને ડિગ્રી પ્રાપ્ત થશે ને, ત્યારે તમને થશે કે હા, જો હું સમયસર ભણ્યો, સમયસર ઉઠ્યો, ગણ્યો ને બધું કર્યું એટલે હું આગળ આવ્યો, અને જે મોબાઈલ અને ટીવીમાં રહી ગયા એ લોકો પાછળ રહી જશે. માટે ટીવી ને મોબાઈલ જરૂરી છે, નથી જરૂરી એવું પણ હું નથી કહેતી, જરૂરી છે. અત્યારે આપણે વિડીયો જોવા માટે મોબાઈલ જરૂરી છે તો અત્યારે મોબાઈલનો ઉપયોગ કરો, પણ વિડીયો જોવા માટે, ગેમ રમવા માટે નહીં. બાળકો ખાસ કરી અને ધ્યાન આપજો. હવે આપણે આવતાનું સ્માર્ટ ચાર્ટ છે એ ચેપ્ટર આપણે આગળના વિડીયોમાં લઈશું. ત્યાં સુધી નમસ્કાર. ના ખબર પડે તો જરૂરથી તમે મને પૂછજો.